વર્ષ 2019માં સર્જાયેલા તક્ષશિલા અગ્નિકાંડને 2 વર્ષ પૂર્ણ થતા સાંજે તક્ષશિલા ખાતે પરિવારે એકત્રિત મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને ન્યાયની માંગ પણ કરી છે. સુરતમાં વર્ષ 2019માં કરુણાંતિકા સર્જાઈ હતી. વર્ષ 2019ના 24મી મેના રોજ તક્ષશિલા અગ્નિકાંડ સર્જાયો હતો, જેમાં 18 વર્ષથી લઈને 22 વર્ષના બાળકોના જીવ પણ જવા પામ્યા હતા. આ મામલો એ સમગ્ર દેશ અને દુનિયામાં ચર્ચાયું હતું ત્યારે 24મી મેના રોજ મૃતકોના પરિવારોએ સાંજે તક્ષશિલા આર્કેડ ખાતે જ્યાં બાળકોના જીવ ગયા હતા ત્યાં જ મીણબત્તી સળગાવી મૃત બાળકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને 2 વર્ષ થયા હોવા છતાં પણ ન્યાય ન મળતા સરકાર અને તંત્ર સામે પડકાર પણ પાડી છે. આજે તક્ષશિલા દુર્ઘટનાને 2 વર્ષ પૂરા થયા છે. આ ઘટના સંદર્ભે જે સરકાર દ્વારા મોટા મોટા વાયદા મારવામાં આવેલા હતા કે આના જબરમંદી ગમે તેવો કેમ મોટા ના હોય, કોઈને છોડવામાં નહીં આવે, પણ આ 2 વર્ષમાં જે કાર્યવાહી થઈ એ બધા જોઈએ જ છે. ફક્ત નાના અધિકારીઓને પકડીને મોટા અધિકારીઓને બચાવવામાં આવેલા છે. બચાવ્યો તો ઠીક, એ લોકોને બદલી કરીને પ્રમોશન પણ આપી દેવામાં આવેલા છે. અમુક શહેરી વિકાસના વડા અને ફાયરના વડાઓને જે વડાઓની મુખ્ય ભૂમિકા શહેરની હતી એમાં એ લોકોએ શહેરને લૂંટવા સિવાય કંઈ બાકી નથી રાખ્યું. શહેરને લૂંટીને મોટા પાડા થયેલા અધિકારીઓ ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી. ફક્ત ક્લીન ચીટ આપવા માટે કાર્યવાહી કરી છે અને તેના રાજીનામા પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે. આટલી મોટી દુર્ઘટના બન્યા પછી 2200નો ભોગ લેવાયા છતાં પણ તંત્રમાં હજુ સુધી કોઈ સુધારો આવ્યો નથી. એ એના પણથી દેખાઈ આવે છે કે છેલ્લા લાસ્ટ 2 વર્ષમાં હોસ્પિટલોમાં અને સ્કૂલોમાં કઈ જગ્યાએ આગ લાગી અને નિર્દોષોએ ભોગ લીધો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે ફક્ત દેખાવ પૂરતા છાપરા ડોમ ઉતાર્યા, એ ફક્ત દેખાવ જ હતો અને જે NOC આપવામાં આવે છે એ ફક્ત કાગળ પૂરતી જ હોય છે. જ્યાં NOC આપી ત્યાં તમે તપાસ કરો તો જે સ્થળ હિસાબે જે સુવિધા ફાયરની હોવી જોઈએ એ બિલકુલ હોતી નથી. ફાયરના ખાલી સિસ્ટમ દેખાવ પૂરતી હોય છે અને કાર્યરત હોતી નથી. લાસ્ટ જ્યારે ગયા વર્ષે અમદાવાદમાં આગ લાગી અને અહીંયા ફાયરવાળાએ દોડધામ કરી અને સિવિલ હોસ્પિટલમાં ચેક કર્યું તો જે એની ફાયર સિસ્ટમ હતી ફક્ત દેખાવ જ હતી. એના પરથી સાબિત થાય છે કે આવડી મોટી ગંભીર ઘટના બન્યા પછી બી તંત્રએ કોઈ પણ કાર્યવાહી કરેલ નથી. તક્ષશિલા અગ્નિકાંડ ન ભૂલાય તેવી ઘટના છે, કારણ કે બાળકો લટકતી હાલતમાં પડતા મોતને ભેટ્યા હતા તેવા દ્રશ્યો શહેરીજનોએ આંખે જોયા છે. ત્યારે આના જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવાય તેવી ખાસ અરજી છે. અઝર કુરેશી, D10 ન્યૂઝ.